ત્યાં ક્યાં શું થયું છે, કયા દૂષણો આવ્યા છે. એટલે ત્યાં પણ જો તમે પરિણામને ટાળવા માંગતા હો તો કયા કારણો ઉભા કરવા પડશે એ કરીને કરો, નહીં તો વળી પાછા દૂષણો વકરશે. દરેક ઠેકાણે આવું જ થયું છે. આપણા સમાજમાં તમે કરવા ગયા છો સારું અને આવ્યું છે પરિણામ ઊંધી દિશામાં. કેમ? કારણ કે કારણ પરિણામનો જે આખો છે, કોઈ પણ કારણ હોય એમાં ઘણા બધા કારણો છે, એક જ કારણ નથી. પણ એ કારણોને નહીં સમજીએ ત્યાં સુધી આયોજનો મને લાગે છે બધા. ફાઇન રુઝાનજી, રિઝર્વેશન હેલ્પફુલ થઈ શકે ખરું? યા, આઈ વુડ, આઈ એમ અગેન લિટલ બિટ ડિફરન્ટ. આઈ થિંક રિઝર્વેશન કરન્ટલી ઇઝ નેસેસરી ફોર વુમેન ઇઝ બીકોઝ ઇટ ઇઝ અ ઇમ્પ્યુટસ ટુ ગેટ ધેમ ઓન અ લેવલ પ્લેટફોર્મ. અત્યારે જે જસ્ટ ઓન જેન્ડર બેઝ. Yeah, what's the gender is one of the basis. Kya pehla pehla alag alag reservation, there should be some qualifications. Qualification gender, she is lady, she can get a reservation. I accept that. To pachi tame to aa pachi to apna politician ni vat kire ke bhai just card pachi paacho se bhi pehla che bija vichar che kara apna. Bija vichar che kara apna ke anamat ke sathe je memne kidu ke fakt anamat jahir kari deva thi nahi. Nahi, aa sathe mare bija vichar nathi, but it is necessary because it's an impetus to help you to get the ladies on a level platform, at least to start with. Yeah, I accept her point ke paachal cascading effects positive bhi hoye na negative bhi hoye to koi bhi cheez nahi hoye na, but let us take these steps, at least put a positive step towards it. So I'm totally for it. Fine, well in advance Usha ji, apno message shu che khas kene World Women's Day jar ujvano che tyare message shu che apno? Bas ek ke vaishvik manav chetna nirman sarjan itihas prakriya apde badha samajta thaiye અને એના જે મીઠા ફળ છે આપણે જીવીએ છીએ ત્યાં સુધી જ બધા માણી શકીએ, એવું કરવા માટે નારી ચેતનાએ બહુ સજ્જ થવું પડશે. અને સૌથી પહેલાં નારી ચેતના નિર્માણ સર્જન પ્રક્રિયા ઇતિહાસ, અને પછી પુરુષ ચેતના, અને પછી માનવ ચેતના. એટલે આ રીતે તબક્કા વાઇઝ એ સોશિયલ સાયન્ટિસ્ટ ને બધા જે આયોજકો છે એ આવું થોડું થોડું વિચારે, પણ એ પણ સાથે મળીને પ્લીઝ તમારી છોકરાને ભણાવો એન્ડ ટ્રીટ ધેમ ઇક્વલ. નોલેજ ઇઝ પાવર, મને બચપનથી શીખવાડ્યું છે, ઇટ ઇઝ પાવર. નોલેજ ઇઝ પાવર, નથિંગ એલ્સ ઇઝ પાવર ઇન લાઈફ. બીજી ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ ફોર ધ પેરેન્ટ્સ, સેકન્ડ ફોર ઓલ લેડીઝ, ઓલ ગર્લ્સ, પ્લીઝ મેક અ કેરિયર. નાનું બી કેરિયર હશે, તમે ક્યાંક જશો, જોબ કરશો, તમને એક આઉટલુક અલગ મળશે, અને તમારા ગજવામાં 500 રૂપિયા હશે, 1000 રૂપિયા હશે, તો ધેટ વિલ ગીવ યુ એમ્પાવરમેન્ટ એન્ડ ઇટ્સ અ પોઝિટિવ વે. સો ધીસ ઇઝ ફોર લેડીઝ એન્ડ ધીસ ઇઝ ફોર ધીસ થિંગ. અને ફાઇનલી બધા બહેનો માટે, ફોર ધ સોસાયટી, વોટ આઈ વોન્ટ ટુ સે, દેટ્સ માય ફેવરિટ ડાયલોગ, સો આઈ લાઈક ટુ સે દેટ, લેટ મી રિકલેક્ટ, કે આપણે માં છઈએ તો કાલી માં બી છઈએ, અને અબલા નારી છીએ તો નારી શક્તિ બી છઈએ. એટલે જ્યાં જરૂર પડે ત્યાં વાપરો. પણ મહેનત કરી છે. પણ સવાલ એ આવે છે કે ક્યાંક જેન્ડર થી જ કોક વ્યક્તિને ઓળખવી, ક્યાંક આ વિચારની જે દિશા છે આપણે બદલવી પડશે. ફક્ત મહિલા છે તે આ ન કરી શકે તે વાતમાં હવે કોઈ માલ નથી. બીકોઝ આજે ભગવાને જે શક્તિ આપેલી છે, ખાસ કરીને શક્તિની સાથે સમજણ અને જે લાગણી આપી છે, કદાચ આ કોમ્બિનેશનથી અત્યારે હાલની તારીખમાં જે વાત કરી, આઈ થિંક બંને લેડીએ, કે ક્યાંક ઘણા ક્ષેત્રો એવા છે કે જેની અંદર પુરુષોની સાથે ખભે ખભા તો ઠીક, પરંતુ તેના કરતાં એક સ્ટેપ આગળ પણ ઘણી વાર આપણે જોઈ શકીએ છીએ કે અમુક મહિલાઓ પોતે ક્યાંક એચીવ પણ કરી લે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ આપ બંનેને, અને ખાસ કરીને બધી જ મહિલાઓને કે પોતે જે પણ ટાર્ગેટ નક્કી કર્યા છે, જે પ્રમાણે વાત કરી રુઝાને, કે ડિસાઈડ કરો, ફિલ્ડમાં આગળ વધો અને પોતે ધારો તે એચીવ કરીને રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ લેડીઝ, ઓલ ધ વુમન્સ, થેન્ક યુ વેરી મચ અગેઇન. ફરી મળીશું આવતીકાલે લોકમંચ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રહેજો આપ, નમસ્કાર, થેન્ક યુ વેરી મચ.